રાજ્યભરમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના પગલે મોરબીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યોએ રેલી કાઢી આવેદન પત્ર આપ્યું હતું. ઉમિયાઝેના સાર્વજનિક ટ્રસ્ટ મોરબીના નેજા હેઠળ નીકળેલ વિશાળ રેલીમાં પાટીદાર હિતરક્ષક સમિતિ, સરદાર પટેલ સેવાદળ, યુવા પાટીદાર વિદ્યાર્થી સંગઠન તેમજ પાટીદાર સેના પણ સહયોગી સંસ્થા તરીકે જોડાયા હતા. આવેદનમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં ગુજરાતમાં વસતા કડવાલ યુવા પાટીદારોની આર્થિક, શૈક્ષણિક તેમજ સામાજિક સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. આજે પણ આ સમાજનો મોટો વર્ગ ગામડાઓમાં વસવાટ કરે છે. અનિયમિત વરસાદ અને મર્યાદિત આગવના સાધનોથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, જેનો ચિતાર ખેડૂતોની આત્મહત્યાના આંકડા પરથી આવી શકે છે. રાજ્યના મોટા પ્રમાણમાં પાટીદારોની વસ્તી હોય, એઈબીસી અને ઓબીસીનો લાભ મળે તો આ સમાજ દૂધમાં જેમ સાકર ભળે તેમ તમામ સમાજ સાથે ભળી આ સમાજ ગુજરાત સહિતના દેશના વિકાસમાં કોઈ કસર નહીં છોડે. યાદ રાખો, અમુક સરદારના વારસદારો છીએ. દેશની આન બાન શાન માટે મરી મીટીશું. અમારી નમ્ર વિનંતી છે કે એઈબીસી ઓબીસીમાં સમાવેશ યોગ્ય કાર્યવાહી કરશો તો આ બાબતે અમને પૂરતો ન્યાય નહીં મળે તો સરદારના ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મોરબીમાં આજે પાટીદારોએ મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં મોરબી શહેરના લોકો અને ખેડૂતો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ પણ જોડાઈ હતી. અને રેલી જ્યારે મુખ્ય માર્ગ ઉપર થઈ પસાર થઈ ત્યારે માર્ગો ચક્કાજામ થઈ ગયા હતા અને કોઈ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું કે જો માંગેલી નહીં સંતોષાય તો વધુ ઉગ્ર આંદોલન કરતા પણ નહીં અચકાઈએ. ગુજરાત પાટીદાર અનામતની માંગણી સાથે પાટીદાર સમાજ દ્વારા રેલીઓ અને આવેદન આપવામાં આવી રહ્યા છે, ત્યારે આ અનામતને વધુ ને વધુ વેગવંતુ બનાવવા માટે આજે મોરબી ખાતે એક રેલી કાઢી આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. અને બીજેપી ગઢ ગણાતા જિલ્લામાં જે રીતે પાટીદાર અનામતની આગ સળગી રહી છે, તે રીતે જોતા આગામી સમયમાં થનારી ચૂંટણીઓ પર તેની અસર થાય તેવું ચર્ચાઈ રહ્યું છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી.